પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા નિવૃત્તિ કર્મચારી મંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. શહેરા તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા શહેરા મામલતદાર પૂર્વેશ ડામોરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમાં જણાવવામાં આવ્યું હતું તેમના પડતર પ્રશ્નો જેવા કે કેન્દ્ર સરકારના ધોરણે તબીબી ભથ્થા રૂપિયા 300ના બદલે 1000 રૂપિયા ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાતમા પગાર પંચમાં સચિવોની સમિતિના ફાઇલ અહેવાલ મુજબ 97% પેન્શનમાં જોડાણ કરી ચૂકવણી કરવી, રાજ્ય સરકાર પેન્શનરોના 40% પેન્શનનું મૂળીકૃત રૂપાંતર કરવામાં આવે અને 2004થી અમલમાં આવેલી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવે, 80 વર્ષ પછી પેન્શન વધારવાની ફોર્મ્યુલામાં પરિવર્તન કરવામાં આવે, પેન્શનરોને આવક વેરામાંથી મુક્ત કરવામાં આવે, અપરિણિત કે વિધવા પેન્શનરોને આજીવન પેન્શન આપવામાં આવે જેવી 18 જેટલી માગણીઓને લઈને શહેરા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ અંબાલાલ વાણંદ, મંત્રી પ્રવીણભાઈ સોની, અધ્યક્ષ ફતેહસિંહ રાહુલજી તથા અન્ય રિટાયર્ડ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂની પેન્શન યોજનાને આભારી છે એટલે સરકારશ્રીને હું શહેરા તાલુકા નિવૃત્ત કર્મચારી તરફથી ગુજરાત સ્ટેટ પેન્શન તરફથી ખાસ વિનંતી કરું છું કે અમારી આ જે જૂની પેન્શન યોજના છે એ 2005 પછીના જે કર્મચારીઓ છે એમને પણ લાગુ કરવામાં આવે. અમે સરકારના પડખે છીએ પણ જો સરકાર અમારી વાત નહીં માને તો અમારે પછી કોઈ બીજા પગલાં લેવા ના પડે એવી હું આપશ્રીને સરકારશ્રીને ખાસ વિનંતી કરું છું. આ તબક્કે પત્રકારશ્રીઓએ મામલતદારશ્રી અમને ખૂબ સારો સહકાર આપ્યો છે અને અમારા હોદ્દેદારો, પેન્શનરો, કારોબારી સભ્યો અહીં આવ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ હું સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આપનું નામ? ફતેહસિંહ રાહુલજી, અધ્યક્ષ શહેરા તાલુકા નિયુક્ત કર્મચારી મંડળ, ઉપપ્રમુખ પંચમહાલ જિલ્લા નિયુક્ત કર્મચારી.